હેલો સ્ટુડન્ટ્સ, 11મા ધોરણના સ્ટેટિસ્ટિક માં આપણે પ્રસારવાન ચેપ્ટર જે ચોથું ચેપ્ટર ચાલી રહ્યું છે એ અંતર્ગત પ્રમાણિત વિચલન અને વિચલનના દાખલાઓ આપણે આગળના વિડિયોમાં 4.4 સ્વાધ્યાય ગણેલા. હવે પ્રમાણિત વિચલનાંક છે ને એ અપૂર્ણાંકમાં આવેલું માપ છે. પ્રમાણિત વિચલનાંક એટલે મધ્યકની સાપેક્ષમાં આપણે પ્રમાણિત વિચલનને લઈએ છીએ, બરાબર? તો મધ્યકની સાપેક્ષમાં જ્યારે આપણે પ્રમાણિત વિચલન લઈ અને પ્રમાણિત વિચલનાંક શોધીએ છીએ તો એ માપ અપૂર્ણાંકમાં આવે છે. એને ટકાવારીમાં તમે દર્શાવો એટલે એને કહેવાય ચલનાંક. એટલે આપણે ચલનાંકનું આવું સૂત્ર રજૂ કરી શકીએ કે ચલનાંક બરાબર s / x / 100, બરાબર? તો પ્રમાણિત વિચલનાંક જે હતું એને તમે 100 સાથે ગુણો એટલે ટકાવારીમાં જે માપ આવે એ ચલનાંક, બરાબર? આ ચલનાંક વિશે આપણે 4.5માં દાખલા ગણવાના છે. અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી સૂત્રો તો આપણે મધ્યક અને પ્રમાણિત વિચલનના અગાઉ જોયા એ જ, પણ પ્રમાણિત વિચલનાંકના સૂત્ર સાથે તમે 100 નો ગુણાકાર કરો એટલે આપણને ચલનાંક મળે. કાલ પિયર્સને આ માપ શોધ્યું છે, બરાબર? કારણ કે પ્રમાણિત વિચલનાંકનું માપ અપૂર્ણાંકમાં હોય ને તો એ અપૂર્ણાંકના માપ ઉપરથી એનાલિસિસ કરવા કરતા ટકાવારીના માપ ઉપરથી એનાલિસિસ કરવું એ થોડું વધારે ઈઝી પડે. ચલનાંક એ સાપેક્ષ માપ છે. બે જુદી જુદી માહિતી હોય તો બંને માહિતીનો તમે ચલનાંક શોધો તો એક માહિતીનો ચલનાંક ધારો કે 7% આવ્યો અને બીજી માહિતીનો ચલનાંક 3% આવ્યો, તો જે 7% વાળી માહિતી છે એના કરતા 3% જેનો ચલનાંક આવ્યો એ માહિતીમાં સાતત્યતા સ્થિરતા વધુ છે એવું સાબિત થાય. ટૂંકમાં ચલનાંક ઓછો અન્યની સાપેક્ષમાં એમ સ્થિરતા વધારે, અને ચલનાંક અન્યની સાપેક્ષમાં વધારે તો એ માહિતીમાં ચલન એટલે કે વેરિયન્સ વધુ એવું સાબિત થાય, બરાબર? ટૂંકમાં કઈ નવું છે નહીં બહુ. અને તમે ખાસ કે ચલનાંક છે એ મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે. આ વાક્ય ખાસ યાદ રાખજો, મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ એટલે ચલનાંક. મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનનું જે માપ હોય એને વિચલનાંક કહેવાય, પણ મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને જો ટકાવારીમાં દર્શાવો તો એને કહેવાય ચલનાંક. ઓકે, આપણે 4.5ના 3 દાખલાઓ છે એનો અભ્યાસ કરીએ. તો 4.5 નો પહેલો દાખલો આપણે જોઈએ કે શેર A અને B એના ભાવની વધઘટ દર્શાવી છે. તો કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે, ચલન ક્યાં વધ્યું છે અને ક્યાં સ્થિરતા ઓછી છે, બંનેનો સેમ મતલબ કયો કહેવાય? કાં તો ચલન વધુ હોય એનો મતલબ કે ત્યાં સ્થિરતા ઓછી છે, બરાબર? કન્સિસ્ટન્સી ઓછી છે. તો કયા શેરના ભાવમાં ચલન વધારે છે એ શોધવા માટે આપણે બંને જે માહિતી છે શેર A અને શેર B ના ભાવની એનો આપણે ચલનાંક શોધવો પડશે. સ્વાધ્યાય 4.5 માં દાખલા નંબર 1 શેર A નો ભાવ છે, શેર A રૂપિયામાં 321, 322, 325, 322, 324, 320, 323, 316, 319, 318. શેર A નો ભાવ છે અને શેર B નો ભાવ પણ આપણે બાજુના જ કોષ્ટકમાં લખી રાખીએ. 141, 146, 130, 46, 42, 45, 46, 45, 45, 32, 34, 32, 32.
અહીંયા આપણે શેરનો ભાવ એ અને બી માં કયા ભાવમાં ચલન વધારે છે એ શોધવાનું છે. તો સૌથી પહેલા આ જે માહિતી છે શેર એ નો ભાવ રૂપિયામાં જેને આપણે ચલ એક્સ કહ્યો છે એનો આપણે સરવાળો કરી દઈએ. 321 વત્તા 322 325 322 24 20 23 16 319 318 3210 અહીંયા આનો મુખ્ય આપણે મેળવી લઈએ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અને 3210 ભાગ્યા 3 × 6 = 10 અવલોકનો છે 321 રૂપિયા. આ શેર એ ના ભાવ માટેનો મધ્ય કહેવાય. હવે ચલ એક્સ જે શેર એ નો ભાવ રૂપિયામાં આપેલો છે આ બધા અવલોકનો છે એમાંથી 321 એનો મધ્ય બાદ કરો એટલે એક્સ માઇનસ એક્સ બાર વિચલનો મળશે. 21 માંથી 21 એટલે 0 અહીંયા 1 4 1 અહીંયા 3 − 1 − 2 અહીંયા −5 અહીંયા −2 અને અહીંયા −3 આનો સરવાળો તમે જુઓ પેલા નેગેટિવ સાઈનનો સરવાળો કરો તો 1 ને 5 6 અને 2 8 એટલે 3 અગિયાર અને પોઝિટિવ સાઈનનો 2 ને 3 5 અને 1 6 અને 4 10 અને 11 બરાબર એટલે વિચલનોનો સરવાળો 0 થાય છે −11 અને +11. હવે આ વિચલનોનો આપણે વર્ગ કરીએ એટલે ઋણ ચિહ્ન છે દૂર થઈ જશે x - x બાર નો સ્ક્વેર 0 1 નો વર્ગ 1 4 નો 16 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 સરવાળો કરીએ તો 16 ને 71 ને 18 ને 27 28 ને 4 32 32 ને 4 36 ને 9 45 45 ને 25 એટલે 70 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર થશે 70 બરાબર. શેર એ નો જે ભાવ છે સરવાળો મધ્ય અવલોકન એક્સ માધ્યમ મધ્ય બાદ કર્યો એટલે વિચલનો આનો સરવાળો 0 થઈ ગયો અને વિચલનો આપણે વર્ગ કરી લીધો. ઓકે હવે આ જ પ્રમાણે શેર બી માં આપણે જોઈએ તો પેલા સરવાળો કરીએ તો 141 146 130 146 142 145 132 134 132 અને 133 અહીંયા સરવાળો થશે સિગ્મા એક્સ તમારે 1400 નાનો આપણે મધ્ય શોધીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એમ 1400 ભાગ્યા 10 140 એટલે એક્સ ના જે અવલોકનો છે એ બધામાંથી 140 આપણે બાદ કરવાના આવે એક્સ માઇનસ એક્સ બાર અને એનો પછી આપણે વર્ગ કરી દઈએ. બધામાંથી 140 બાદ કરશું 41 માંથી 40 જાય તો 1 6 − 10 6 2 5 −8 −6 −8 અને 12 આના પર આપણે સરવાળો ચેક કરી લઈએ. પેલા નેગેટિવ સાઈન નો સરવાળો કરીએ 10 ને 8 18 ને 6 24 24 ને 8 32 આના પર સરવાળો કરીએ પોઝિટિવ નો 12 ને 5 17 ને 19 ને 6 25 ને 36 ને 32 બરાબર પ્લસ 32 ને પેલા માઇનસ 32 એટલે એક્સ માઇનસ એક્સ બાર 0 આનો વર્ગ કરીએ એટલે આ વિચલનોનો વર્ગ 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 10 નો વર્ગ 100 6 નો વર્ગ 36 2 નો 4 5 નો 25 8 નો 64 6 નો 36 8 નો 64 અને 12 નો 144 આનો સરવાળો કરીએ 137 + 36 ને 4 40
છીસ વત્તા ચોસઠ ને છત્રીસ સો વત્તા ચોસઠ વત્તા એકસો ચુમ્માલીસ એટલે પાંચસો ને દસ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર પાંચસો ને દસ. ઓકે, હવે આપણે શેર એ નો ચલનાંક શોધવો હોય, શેર બી નો ચલનાંક શોધવો હોય, કારણ કે આપણે કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે એ જાણવું છે, તો સાપેક્ષ ચલન વધુ છે કે ઓછું એ નક્કી કરવા માટે આપણે ચલનાંક શોધવો પડશે. અને ચલનાંક શોધવા માટે પહેલા આપણી પાસે પ્રમાણિત વિચલન જોશે. તો અહીંયા આપણે આ રીતે શેર એ નું પ્રમાણિત વિચલન મેળવીએ, શેર એ માટે બધી ગણતરી અહીંયા કરીએ. તો પ્રમાણિત વિચલન એસ બરાબર અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર અપોન એન, એટલે શેર એ માટે સિત્તેર ભાગ્યા દસ સાત નું આપણે વર્ગમૂળ કાઢીએ તો થશે 2.65 રૂપિયા. 2.65 રૂપિયા પ્રમાણિક વિચલન. આ જ રીતે આપણે શેર બી માટે પ્રમાણિત વિચલન શોધી લઈએ, શેર બી માટે પ્રમાણિત વિચલન શોધીએ. એસ બરાબર અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર અપોન એન, અહીંયા 510 એને ભાગ્યા 10 એટલે વર્ગમૂળમાં આવશે 51. હવે ચલનાંક શોધવો હોય આપણે શેર એ ના ભાવ માટે તો એસ અપોન એક્સ બાર ઇન્ટુ 100, એસ એટલે 2.65, એક્સ બાર એટલે 321 ગુણ્યા 100. તો 2.65 પ્રમાણિત વિચલન લખ્યું એને ગુણ્યા 100 ભાગ્યા 321 એટલે 2.65 ગુણ્યા 100 ભાગ્યા 321 એટલે 0.83% ચલનાંક 0.83%. અને શેર બી ના ભાવમાં ચલનાંક શોધવો હોય તો એનું પ્રમાણિત વિચલન 7.14 ના છેદમાં એના મધ્ય 140 ગુણ્યા 100. તો શેર બી નો ચલનાંક 7.14 ગુણ્યા 100 ભાગ્યા 140 એટલે 5.1%. ચલનાંક વધુ શેર એ ના ચલનાંક કરતા શેર બી નો ચલનાંક વધુ છે, એટલે શેર બી ના જે ભાવ છે એમાં ચલન વધારે છે એવું સાબિત થાય. જ્યાં ચલનાંક વધુ છે એ શેર નો ભાવ બી માં ચલન વધુ છે. સાતત્યતા ક્યાં વધારે કહેવાય? શેર એ ના ભાવમાં, કારણ કે આ 0.83% ચલનાંક છે એટલે કન્સિસ્ટન્સી શેર એ ની વધારે છે અને શેર બી ના ભાવમાં ચલન વધારે છે એવું સાબિત થાય. બરાબર, 4.5 માં પહેલો દાખલો આપણે તો 0.83% અને 5.1% શેર બી ના ભાવમાં શેર એ ના ભાવ કરતા ચલન વધુ છે એવું સાબિત થાય. આ જાતે ગણતરી કરતા હોય એટલે ઈચ્છા થઈ જાય કે આપણે જવાબ એક ચેક કરી લઈએ, સાચો જ તો કઈ વાંધો ન પડે, પણ કદાચ થોડો ફેર હોય તો આપણે જવાબ પણ જોઈ લીધો. તમને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે કે ચલનાંક એ શું છે. જ્યાં ચલનાંક વધુ એ માહિતીમાં ચલન વધુ અને ચલનાંક ઓછું તો એનામાં સાતત્યતા વધારે, કન્સિસ્ટન્સી વધારે. ઓકે, હવે બીજો અને ત્રીજો દાખલો છે એ
અહીંયા માહિતી જે અવલોકનો આપ્યા કાયદા ઉપરથી આપણે બધા માપ શોધી ચલના મેળવ્યો. હવે બીજા અને ત્રીજા દાખલામાં શું છે કે તમને સિદ્ધિ માહિતીના માપ જ આપેલા છે અને એના ઉપરથી તમારે ચલના શોધવાનું છે અથવા તો ખૂટતી માહિતી શોધવાની છે. બરાબર, એટલે આના કરતા પ્રમાણમાં બાકીના બંને દાખલાઓ નાના છે. બીજો અને ત્રીજો દાખલો પણ આપણે આજ વિડીયોમાં જોઈ લઈએ, એટલે 4.5 આપણે પૂરું થાય. આના પછી એક ટોપિક છે વિશ્વ પ્રમાણિત વિચલન, એ 4.6 આપણે પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરશું. બરાબર, ચાલો. બે કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગાર વિશે માહિતી આપેલી છે. બીજા તો કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? સ્થિરતા ક્યાં વધુ હોય? જ્યાં ચલના ઓછો હોય ત્યાં. બરાબર, એટલે સ્થિરતા વધુ છે કે ઓછી છે, ચલન વધુ છે કે ઓછું છે, એ નક્કી કરવા માટે આપણે ચલના શોધવો પડે. 4.5 નો બીજો દાખલો, એમાં કંપની એ માટે માહિતી જે આપેલી છે એ પ્રમાણે એક્સ બાર છે એ રૂપિયા 600 છે અને એનું પ્રમાણિત વિચલન છે એ 30 રૂપિયા છે. પ્રમાણિત વિચલન 30 રૂપિયા અને કંપની જે પી છે, કંપની બી માટે એવરેજ પગાર છે એ 2100 રૂપિયા છે. નાનો વધારે ઘણો પ્રમાણ કરતા વધારે 4 ગણો વધારે છે અને પ્રમાણિત વિચલન છે એ 84. આપણે ચલના મેળવીએ કંપની એ માટે એસ અથવા એક્સ બાર ઇન્ટુ 100 તો પ્રમાણિત વિચલન 30 છેદમાં 600 ગુણ્યા 100 તો અહીંયા ચલના આવશે 5%. ચલના કંપની એ માટે 5% અને અહીંયા જ્યાં ચલન ઓછો ત્યાં સ્થિરતા છે. એટલે અહીંયા ઉપર તે લખી શકીએ આપણે કે કંપની એ ના પગાર કરતા કંપની બી ના પગારમાં સ્થિરતા વધુ છે. સ્થિરતા વધુ છે અને એના પછી આ 4.5 નો છેલ્લો ત્રીજો દાખલો જોઈએ. બે જુદી જુદી શ્રેણી આપી છે, એનો ચલનાંક આપી દીધો છે 30% અને 25% અને પ્રમાણિત વિચલન આપી દીધા છે. તો તમારે બંને શ્રેણીના મધ્યક શોધવાના છે. પ્રથમ શ્રેણી જુદી જુદી બે સમૂહો એને આપણે શ્રેણી તરીકે અહીંયા લઈએ. તો પ્રથમ શ્રેણી અને દ્વિતીય એટલે કે બીજી શ્રેણી, અહીંયા ચલનાંક 30% છે ચલનાંક અને અહીંયા ચલનાંક 25% છે. અહીંયા સ્થિરતા વધારે છે બીજી શ્રેણીમાં, અહીંયા ચલન વધારે છે. પ્રમાણિત વિચલન છે 15 અને અહીંયા 9 છે. તો તમારે મધ્યમ બંને શ્રેણીને શોધવાના છે. ચલનાંકનું સૂત્ર વાપરીએ, ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ઇન્ટુ 100. હવે જો હું અહીંયા 30% લખું તો શું થાય? બરાબર સમજો, અહીંયા મેં 30% લીધું, એસ 15 છે અને એક્સ બાર મારે શોધવાનો છે, તો પછી ગુણાકારમાં 100 લખાય. સમજાય છે? જો અહીંયા મારે ગુણાકારમાં 100 લખવા હોય તો અહીંયા મારે ઘટાડવા લખાય. બરાબર, આનું આપણે સાદુરૂપ આપવું હોય તો એક્સ બાર આવે છે નહીં 15 ના છેદમાં 30%. તો અહીંયા તમારે એક્સ
બાર થશે 50, 15 ભાગ્યા 30 ટકા કરો એટલે 50 આવશે. અથવા ઘણા વિષય બાબતે આવી રીતે કરીએ તો અથવા 30 બરાબર 15 ના છેદમાં x ગુણ્યા 100, 100 રાખીને મારે દાખલો કરવો હોય તો 30 ટકા નો ક્યાં એટલે x બાર, સોરી x બાર બરાબર 15 ના છેદમાં 30 ગુણ્યા 100 એટલે અહીંયા તમારો જવાબ 50 જ આવશે. ક્લિયર? એ જ રીતે આપણે બીજી શ્રેણી માટે શોધીએ તો ચલના s upon x bar into 100 ચલના કે પછી તમને 25% s into 9 ને x bar શોધવાના છે. x bar બરાબર 9 ના છેદમાં 25%, તો જો 9 ભાગ્યા 25% કરીએ એટલે અહીંયા x bar આવશે 36. ઓકે, બંને શ્રેણી માટે આપણે ચલનાંક અને પ્રમાણિત વિચલન પરથી મધ્યક શોધ્યા. અહીંયા આપણે 4.5 જે હતું ચલનાંક એ આપણે સમજ્યા અને આ ત્રણે આ દાખલા ગયા. થેન્ક યુ.